નમસ્કાર મિત્રો, લોકડાઉન ના સમયમાં સંભાવના ચેપ્ટર સાથે હું કનક ચૌધરી હાજર છું તમારી સમક્ષ. ધોરણ 10 નું 15મું ચેપ્ટર સંભાવના. તો આપણે જેમ ઇન્ટ્રોડક્શન ના લેક્ચરમાં નક્કી કર્યું હતું તેમ બીજી કોઈ જ આડી અવળી વાતો કર્યા વગર શોર્ટમાં વિડીયો બનાવીએ અને ટુ ધી પોઈન્ટ ચાલીએ. તો સંભાવનાની જયારે બેઝિક વાત કરી રહ્યા હોય, જયારે નવમા ધોરણમાં થોડું ઘણું, નવમા ધોરણના એન્ડિંગમાં થોડું ઘણું સંભાવના વિશે, થોડું ઘણું એટલે આપણું થોડું ઘણું કહેવું, આ જે આની સ્ટાર્ટિંગ છે એ તો બધું ભણીને આવ્યા છીએ, તો એક વાર રિમાઇન્ડ કરી લઈએ. એમાં તમને યાદ હશે આપણે એક પ્રયોગ જોયો હતો. એક પ્રયોગમાં એવું હતું કે 1000 એક જયારે એક સિક્કાને કોઈ પણ 1, 2, 3, 5, 10 નો કોઈ પણ સિક્કો તમે લઈ લો, એને 1000 વાર ઉછાળવામાં આવ્યો હતો અને એ પ્રયોગની અંદર પરિણામો કંઈક આવા મળ્યા હતા. એમાં 1000 માંથી 455 વાર એ છાપ આવી હતી અને 545 વાર એ કાંટો આવ્યો, અને ત્યારે તમે એની સંભાવના નક્કી કરી હતી. સંભાવના નક્કી કરવા માટે કુલ કરેલા પ્રયોગો તમે આની અંદર જુઓ તો કુલ કરેલા પ્રયોગો કેટલા? 1000. જો સંભાવનાની અંદર એક વસ્તુ યાદ રાખવાની, કુલ જે પ્રયોગો કરવામાં આવ્યા હોય, કુલ જે ટોટલ વસ્તુ થતી હોય એને હંમેશા છેદમાં લઈ લેવા. એટલે કુલ જે પ્રયોગો કરવામાં આવ્યા 1000 એ છેદમાં લીધા. હવે આપણે કોની સંભાવના શોધવી છે વિચારો, તો કે છાપ, આ પ્રયોગની અંદર છાપ મળી ને, છાપ કેટલી વાર મળી એની સંભાવના શોધવી છે, છાપ મળવાની સંભાવના શોધવી છે. તો અંશમાં છાપની 1000 પ્રયોગમાંથી કેટલી વાર એ છાપ આવી એને આપણે અંશમાં મૂકી દેવાનું, જે મળશે તે આપણો જવાબ, તે સંભાવના આવી જશે. મિત્રો, હંમેશા એક વાત યાદ રાખવાની કે સંભાવનાની અંદર આપણો જવાબ, જો સંભાવના શોધવાની હશે તો આપણો જવાબ 0 થી 1 ના વચ્ચે આવશે. હવે સ્વાભાવિક છે કે આટલું સરળ વસ્તુ હતી અને આટલી સરળ વસ્તુ આપણે ભણવાની છે આ ચેપ્ટરની અંદર, અને આ ચેપ્ટરમાંથી આપણા સંપૂર્ણ માર્ક, આપણે આ ચેપ્ટરના ટોટલ વેઇટેજ 4 માર્ક્સનું છે, તો આ 4 માર્ક્સની અંદરથી આપણો એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. તો બસ આટલું સિમ્પલ કરવાનું હોય તો તમે કાંટો મળવાની સંભાવના એ શોધી શકો છો, શોધીને એટલે શોધી શકો છો અને શોધવાની છે, અને નીચે કોમેન્ટમાં એનો જવાબ લખવાનો છે. મિત્રો, અહીંયા આ એક પ્રાયોગિક પરિણામ છે, આને પ્રાયોગિક સંભાવના કહી શકાય. એ દરેક પ્રયોગ માટે અલગ અલગ હોય. એમાં આ જ પ્રયોગ ફરીવાર આપણા એકવાર કોમ્પ્ટન ડીબફ ના દેશમાં એકવાર આપણા જેવી જ પરિસ્થિતિ હતી. એમના દેશમાં પણ લોકડાઉન લાગેલું હતું અને આ આપણા કોમ્પ્ટન સાહેબ એ નવરા હતા, તો બેઠા બેઠા સિક્કો ઉછાળતા હતા. તો એમને જોયું કોઈક વાર છાપ આવે, 3 વાર છાપ આવી અને પછી કાંટો આવ્યો, ફરી કાંટો આવ્યો, છાપ આવી, કાંટો આવ્યો. તો એમને બેઠા બેઠા વિચાર આવ્યો કે જો હું આ જ પ્રયોગ 4040 વખત કરું તો એમને કોઈ પણ એક કાછા કાકાટો એ એક પરિણામ, એક 4040 પ્રયોગો કર્યા એમાંથી કાંટો આવવાની સંભાવના, એટલે કાંટો 2048 વખત એક કાંટો મળે તો એની એમને સંભાવના નીકાળી તો 0.507 એવો જવાબ સંભાવનાનો મળે. હવે આ પરિસ્થિતિ 10 વર્ષ પછી કાર્લ પિયર્સન ના દેશમાં થઈ, એટલે એમનું લોકડાઉન થોડું લંબાઈ ગયું અને લોકડાઉનમાં એમને 10000 વાર આ પ્રયોગ કર્યો. હવે એમને કાંટો અથવા છાપ એ 5067 વખત એ એક પરિણામ મળ્યું તો એમને સંભાવના નીકાળી. તો આ સંભાવના કેટલી હશે મિત્રો? તમે વિડીયો પોઝ કરો, તમારી જાતે પ્રયત્ન કરો અને નીચે કોમેન્ટમાં લખો.
મિત્રો તમે તમારો જવાબ કઈક આવો આવ્યો હશે 0.5067 હવે તમે વિચારી શકો કે જેમ જેમ પ્રયોગોની સંખ્યામાં વધારો કરતા જઈએ એમ પરિણામ પ્રાયોગિક પરિણામ એ સૈદ્ધાંતિક પરિણામની નજીક આવતું જાય છે એટલે કે 0.5 ની નજીક એટલે 1/2 નજીક એપ્રોક્સિમેટલી 1/2 ની નજીક આવતું જાય છે એટલે આ કંઈક અંશે જેમ પ્રયોગ વધારતા જઈએ એમ 1/2 ની નજીક આવતું જાય છે તો આની સૈદ્ધાંતિક સંભાવના તમને ખ્યાલ આવી શકે જુઓ સિક્કો એક સિક્કો ઉછાળ્યો તો એમાં કાં તો છા કાં તો કાંટો એ તો આવવાનું જ છે હવે તો આ સંભાવના કેવી રીતે લઈ શકાય તો કે કુલ કેટલા પરિણામ સંભવ છે તો 2 કાં છા કાં કાંટો એ તો આવવાનું જ છે બેમાંથી કોઈ એક પરિણામ હવે સૈદ્ધાંતિક સંભાવનાની ગણતરી કઈ રીતે કરી શકાય તો કે છાપ આવવાની સંભાવના કેટલી તો છાપ આવી શકે એની સંભાવના કુલ પરિણામ અને છાપ તો એક છાપ અથવા એક કાંટો તો કાંટો આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 0.5 આ સૈદ્ધાંતિક સંભાવના છે આ હોવું જોઈએ આ આદર્શવાદ છે પણ આ પ્રયોગની અંદર આદર્શવાદ ફોલો નહીં થાય કારણ કે આપણે પ્રયોગ એક કે બે વાર કરીને ઉભા થઈએ છીએ જો એ જ પ્રયોગ 1,00,000 અથવા 10,00,000 વખતે કરવામાં આવે તો આ એકદમ 0.5 એટલે આપણું છે જે સૈદ્ધાંતિક સંભાવના છે એનાથી બિલકુલ પેરેલલ જવાબ આવશે પણ એના માટે પ્રયોગો ઘણા બધા એટલે પ્રયોગો પરથી શું સાબિત થાય છે કે સંભાવના 0.5 આવી શકે તો સૈદ્ધાંતિક સંભાવનાથી આપણો પ્રાયોગિક સંભાવનાનો જવાબ અલગ હોઈ શકે અહીંયા સુધી આ કેવું હતું જો આ ફરી ટ્રાય કરી શકો તમે 1,000 વખતે ટ્રાય ન કરો તો કઈ નહીં પણ ઓછામાં ઓછું 20 કે 50 વખત તમે પ્રયત્ન કરશો તો એકાદ કલાકમાં તમને ખબર પડશે કે આટલી વાર કાંટો આવ્યો કે આટલી વાર જો એનો એક પ્રયોગ રિપીટ કરશો તો ખબર પડશે કે પરિણામ બદલાઈ જાય છે પણ એપ્રોક્સિમેટલી 0.5 ની જેમ નજીક આવવાનો પ્રયત્ન કરશે તો એ પ્રાયોગિક એ વાસ્તવિકતા છે જ્યારે આ સૈદ્ધાંત છે આ આદર્શવાદ છે જ્યારે આ પ્રાયોગિક વાત છે તો અહીંયા સુધી આપણી પ્રયોગની વાત પૂરી થઈ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં સૈદ્ધાંતિક સંભાવના સાથે અને આપણે મિત્રો આમાં બધા અપવાદ દૂર કર્યા પછી આપણા દાખલા આખું ચેપ્ટર સૈદ્ધાંતિક સંભાવનાઓ સાથે જ ભણવાનું છે એટલે પ્રાયોગિક પરિણામોનો મુદ્દો અહીં પૂરો થાય છે આ સમજ માટે હતું આ વાસ્તવિકતા હતી આ પ્રયોગ છે આ ગણતરી છે આખું ચેપ્ટર આ પદ્ધતિ એટલે સૈદ્ધાંતિક ના જ આપણે દાખલા કરવાના છે ત્યાં સુધી વિરામ લઉં જય હિંદ મિત્રો અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં